नमस्कार, श्री सरस्वती संगीत क्लासीस विसनगरथी हूँ हरीश प्रजापति आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। जे मित्रों नवा छे एमने खास विनंती कि मारी चेनल तमने गमती होय, मारा विडियोज तमने गमता होय, एमांथी शीखवा मळतुं होय तो तमारा मित्रों ने शेर करजो, सगा स्नेहीओने शेर करजो, एमने शीखवा मळे अने कहेजो कि पूरेपूरू सब्सक्राइब करे। तमे पण सब्सक्राइब ना कर्युं होय तो पूरू सब्सक्राइब करजो एटले नोटिफिकेशन तमने तमारा मोबाइलमां मळी जशे, तमारे सर्च करवानी जरूर पड़शे नहीं। अपने जो प्रश्न चर्चा करवा मांगता था कि कोईपण गीत आपने वगाड़ता आवड़े छे, गीत गरबो हो, भजन हो, कोईपण गीत हो, तो ये कया रागनु छे ये केवी रीते खबर पड़े, ये प्रश्न नो जवाब आज तमने हूँ आपवानो छु। पण ए पहेला तमारे पद्धतिसर शीखवानी इच्छा हो अथवा नोटेशन साथेनी पीडीएफ फाइलो खरीदवानी इच्छा हो तो मने मारा व्हाट्सएप पर मेसेज करजो, हूँ तमने एनी माहिती आपी दईश। 70 43 87 20 78 आ मारो व्हाट्सअप नंबर है, मने मैसेज करजो। तमारे कोई अन्य मुश्किली हो तो पण मने मैसेज कर सको, तमने आंसर हूँ चौक्कस आपीश। अने जे तमारो प्रेम मळे छे ए खूब सरस मने मळ्यो छे, अत्यार सुधी मळतो रह्यो छे अने भविष्यमां पण मळतो रहेशे एवी आशा राखुं छुं। आओ स्टार्ट करिए। मैं लास्ट विडियो में आकार विषय समझाव्युं हतुं, ए प्रमाणे भोपाली राग पर ज आधारित आपणे लईए छीए, कारण के भोपाली राग छे ए बेसिक राग छे, पहेलो राग छे। जी जी नवा शीखावाड़ा मित्रों से एमना माटे आ प्रश्न अगत्यनो होय छे, आकार अने आ प्रश्न जे बीजो प्रश्न हतो ए, तो एटला माटे मैं बेसिक रागनी समजण तमने आपुं छुं कि जेथी तमे झड़पथी समजी शको। मोटा भागना विद्यार्थीओ भोपाली राग तैयार करी दीधो होय छे एटला माटे। तो भोपाली रागना स्वरो शुं छे, बरोबर नीचे आवीए तो पण सारे ग पद आवे, तार सप्तकना स्वरोमां जईए तो पण सारे ग पद, जो प्योर भोपाली रागनुं होय तो। હવે એની ઓળખ કેવી રીતે થાય, હવે ખાસ હું તમને એ પ્રેક્ટિકલી સમજાવું, એના કરતાં હું થિયરીકલ તમને સમજાવું તો ઝડપથી સમજણ પડશે કે તમે જે ગામ અથવા શહેરમાં રહો છો એ ગામમાં જેટલા વ્યક્તિ છે એ બધા જ વ્યક્તિને શું તમે ઓળખો છો? નથી ઓળખતા। તમે કેટલા વ્યક્તિને ઓળખો છો જે તમારી આસપાસ રહે છે, સતત તમારા સંપર્કમાં રહે છે, અથવા તો તમે એમના સંપર્કમાં રહો છો, એમને રોજે રોજ મળો છો, એમને વાર તહેવારે પ્રસંગે એમના પ્રસંગમાં તમે જાઓ છો, તમારા પ્રસંગમાં એ લોકો આવે છે, તો એક મર્યાદિત વર્તુળ છે, એ એટલા જ વ્યક્તિઓને તમે ઓળખો છો। તો રાગનું પણ એવું જ છે કે દુનિયામાં અઢળક રાગ છે, એમાં આપણી જે ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ છે એમાં જે 72 થાળ છે એમાંથી મુખ્ય 10 થાળ, જુઓ ચારણી વાગી ગઈ, 72માંથી ફક્ત 10 થાટ આવે। 10 થાટ આધારિત પણ ઘણા બધા રાગો છે, પણ એ રાગોમાં જે પ્રચલિત રાગો છે એવા તમે પ્રચલિત રાગોનો અભ્યાસ કરતા હો સતત, ધારો કે યમન છે, બિહાગ છે, કેદાર છે, ભૈરવી છે, બરાબર આ ભોપાલી રાગ છે, ભીમપલાસી છે, ખમાજ છે, આવા જે પ્રચલિત રાગો છે જેના ઉપર મુખ્યત્વે બધા રાગો બનેલા, અરે સોરી ગીતો બનેલા હોય છે, એવા રાગોનો તમે સતત અભ્યાસ કરવો પડે। સૌથી પહેલી વાત, અભ્યાસ એટલા માટે કરવો પડે કે તમે એ રાગનું બાંધણી ભૂલી ગયા હોય, ધારો કે ભોપાલી રાગનું મેં તમને લાસ્ટ સમજાવ્યું હતું કે સારે ગ પધ સા, એમાં 5 સ્વરો, સારે ગ પધ 5 સ્વરો આધારિત જે ગીત બનેલું હોય એ રાગ ભોપાલી આધારિત છે એવી આપણને ખબર ક્યારે પડે? તો એ રાગ તમારા હૃદયમાં સતત ફરતો હોય, તમે સતત એના સંપર્કમાં રહેતા હોય, સતત એનો રિયાઝ કરીને તૈયાર કર્યો હોય રાગ, તો તમને આ વસ્તુની સમજણ પડે, પણ પૂરેપૂરી પડે એવું તમને કહેતો નથી। ધારો કે ગીત છે, કેવી રીતના ઓળખવું એ તમને સિસ્ટમ બતાવવું હોય કે પહેલી કાળીને સા લઈને મેં વગાડ્યું છે, અહીંયા ઠેરાવાયો। કેવી રીતના ઓળખવાનું કઈ કાળીનું ગીત છે એ પ્રશ્ન પણ આમાં સમાવેશ થઈ જાય છે કે જ્યાં વારંવાર ઠેરાવ આવતો હોય જે સ્વર ઉપર એ સ્વરનું ગીત છે એવું કહી શકાય। અહીંયા આ ગીતમાં ઠેરાવ પહેલી કાળી ઉપર આવ્યો,
બીજી બીજી લાઈન વગાડો, હું ત્રીજી લાઈન વગાડો અથવા અંતરો વગાડો, તો એમાં પણ એવું બને કે જ્યાં ઠેરાવ ઊભા રહેવાનું આવે, બે બે સેકન્ડ, ત્રણ સેકન્ડ, એ ઠેરાવ કહેવાય. તો એ ઠેરાવ પહેલી ગાડી ઉપર આવશે વારંવાર, તો એ પહેલી ગાડીનું છે. જો બીજી ગાડી ઉપર આવતું, બીજી ગાડીનું ચાર સફેદ ઉપર આવતું હતું, ચાર સફેદનું આ પ્રશ્ન પણ આમાં સમાવેશ થઈ ગયું. ખાસ ધ્યાનમાં રાખજો, એકદમ ઇઝી વસ્તુ છે કે કઈ કાળીનું, ઘણા પ્રશ્નો પૂછતા હોય છે કે કઈ કાળીનું અથવા કઈ સફેદનું ગીત છે, કેવી રીતે ખબર પડે? આ રીતના ખબર પડે. તમને ગીત વગાડતા આવડ્યું હોય, તમે વગાડતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું કે સતત કઈ સ્વર ઉપર ઠેરાવ આવે છે, એ સ્વરનું ગીત છે. હવે પહેલી કાળીનું આ ગીત છે, તો એમાં સ્વરો કયા યુઝ છે? સિમ્પલ વસ્તુ છે, સાવ બિલકુલ નવા વિદ્યાર્થીઓ છે એમના માટે આ ખૂબ અગત્યનું છે કે એક તો આ ઠેરાવ આવી ગયું પહેલી કાળી ઉપર, પહેલી કાળીનું ગીત છે નક્કી થઈ ગયું, પછી સ્વરો જોઈ લેવાના. આપણને ખબર છે કે પહેલી કાળીનું છે તો સા થયો પહેલી કાળીનો, સા રે ગ પ ધ સા, ઉપર જઈએ તો રે ગ, તો આ સ્વરો કયા રાગના હોઈ શકે? સા રે ગ પ ધ સા, ભોપાલી રાગના. તો આ ગીત ભોપાલી રાગનું છે. બીજું ઉદાહરણ આપું, પહેલી કાળીનું ગીત છે. સ્વરો કયા યુઝ થાય છે? ધ સા રે ગ પ ધ સા, સા ધ પ ગ રે સા, તો સા રે ગ પ ધ સા, પાંચ સ્વરો ઉપરથી બનેલું છે, પ્યોર રાગ ભોપાલી આધારિત છે. આ રીતના પણ તમને સમજણ પડે. બાકી તમે જેમ જેમ તમારી જો સમજણ સારી હોય, કુદરતી તમારામાં સમજણ સંગીતની હોય, અને તમે જે પ્રચલિત રાગો છે એનો સતત રિયાઝ કરતા હોય, એનો આરોહરો પકડ ફક્ત મગજમાં રાખીને પ્રેક્ટિસ કરતા હોય, અથવા તો આખો રાગ કરો તો સૌથી વધારે સારું. રિયાઝ મતલબ કે તમને જોયા વગર આંખ બંધ કરીને ગીત અરે રાગ ગાતા અને વગાડતા આવડતો હોય તો તમે એ રાગને હૃદયસ્થ કર્યો છે એવું કહી શકાય, અથવા તો ઓછામાં ઓછા 50 વાર એ રાગને વગાડેલો હોવો જોઈએ, ત્યારે તમને એ રાગ વિશેનું નોલેજ આવે, મગજમાં આવે કે આ રાગ આધારિત ગીત હશે, એવું તમે નક્કી કરી શકો. હું માનું છું ત્યાં સુધી તમારા પ્રશ્નનો જવાબ આમાં મેં બે પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને વોટ્સઅપ કરજો, મારો વોટ્સઅપ નંબર મેં આગળ આપ્યો છે, તમારા મિત્રોને શેર કરજો અને સેફ રહેજો. આવજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ, ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.